afternoon students. આપણે કાલે દાખલા નંબર 2 સુધી 12માં ના 2 સુધી આપણે પૂરું કર્યું હતું, બરાબર. હવે આપણે આજે ત્રીજા દાખલાની વાત કરવાની છે. તો ત્રીજો દાખલો તમને એમ કીધું છે કે 3 પૂર્ણાંક 1 દૂતીયાંશ કિગ્રા ડુંગળીના કેટલા રૂપિયા થાય. અને આપણને ખબર છે ડુંગળીનો ભાવ, ડુંગળીનો 1 કિલોનો ભાવ છે 12 રૂપિયા. અને આપણને કીધું છે 3 પૂર્ણાંક 1 દૂતીયાંશ. જો આ એક વસ્તુ તમારી માટે નવી આવી, એ છે 3 પૂર્ણાંક 1 દૂતીયાંશ, બરાબર. તો આ આને કહેવાય મિશ્ર સંખ્યા. મિશ્ર એટલે ભેગી સંખ્યા. જો આ અપૂર્ણાંક વાળી સંખ્યા છે જે આપણે ભાગ વાળી શીખાઈ, અને આ સાદી સંખ્યા, બંને ભેગી સંખ્યા છે એટલે એને મિશ્ર સંખ્યા કહેવાય. આ તમારે ખાસ યાદ રાખવાનું કે જેમાં સાદી સંખ્યા અને અપૂર્ણાંક એ બંને ભેગા આપ્યા હોય તો એને મિશ્ર સંખ્યા કહેવાય. અને એને વચ્ચે 3 પૂર્ણાંક 1 દૂતીયાંશ, બરાબર. સૌથી પહેલા જ્યારે પણ મિશ્ર સંખ્યા આવે ત્યારે તમને એક વસ્તુ યાદ રાખવાનું, સૌથી પહેલા આપણે જે અપૂર્ણાંક, જે આપણે પૂર્ણાંક સંખ્યા છે એ સાદી સંખ્યા, એની માટે પહેલા ભાવ શોધવાનો, પછી આની માટે ભાવ શોધવાનો અપૂર્ણાંક માટે, ને પછી બંનેનો સરવાળો કરવાનો જે જવાબ આવે, બરાબર. સૌથી પહેલા આપણે આની માટે ભાવ શોધીએ, જે આપણી મિશ્ર સંખ્યામાં જે પૂર્ણાંક વાળો ભાગ છે આ ભાગ, એની માટે ભાવ શોધી, અને પછી પેલા આની માટે, બીજું આની માટે. તો 1 કિલોના 12 રૂપિયા, તો 3 કિલો શોધવા માટે આપણે શું કરવાનું, ગુણાકાર કરવાનો. અને 1/2 કિલો શોધવા માટે આપણે શું કરવાનું, 2 વડે ભાગાકાર કરવાનું ને, બરાબર. 1/2 કિલો શોધવા માટે મેં તમને શીખવાડ્યું હતું કે અંશો એની સાથે તમે ગુણાકાર કરો તો એ 12 એકુ 12 થાય, એટલે જ્યારે અંશ ખાલી 1 આપ્યો હોય ત્યારે સીધો જ ભાગાકાર લેવાય. આનો આપણે જવાબ કરી 3 2 6 3 એકુ 3, એટલે 3 કિલો માટે ભાવ આવ્યો 36. હવે 1/2 કિલો જે બાકી રહ્યું એની માટે ભાગાકાર કરી, તો 2 નો ઘડિયો 12 સુધી બોલશું, 2 6 12, અને બંનેની બાદબાકી આવે 0. હવે 3 કિલોના 36 રૂપિયા થયા, 1/2 કિલોના 6 રૂપિયા, એટલે કુલ ટોટલ કેટલા રૂપિયા થયા એ જોઈએ. 36 વત્તા 6 36 ને 6 42 રૂપિયા છે, એ 3.5 કિલો માટે 42 રૂપિયા આપણે દેવા પડે ડુંગળી. સમજાણું દરેકને? એક વાર જોઈ લો દાખલો, અને તમને જે ના સમજાણું હોય પૂછો. ઓકે, હવે
ચોથામાં આપણે 1.1 રૂપિયા કિલોગ્રામ ભીંડાની કિંમત કીધી છે. ચોથા દાખલામાં 1.1 રૂપિયા માટે ભીંડાની કિંમત કીધી છે બરાબર. તો ભીંડાની કિંમત કેટલી છે તમે જોવો તો ભીંડાની 1 કિલોગ્રામ ની કિંમત 24 રૂપિયા છે. એટલે સૌથી પહેલા આની માટે કરવાનું 24 × 1 એટલે આ ભાવ છે 24 રૂપિયા અને આ કિલોગ્રામ બરાબર. અને અડધો કિલો અહીં જે બચ્યો એની સાથે આપણે શું કરવાનું ભાગાકાર. પડી ખબર દરેકને? હવે આનો આપણે ગુણાકાર કરી તો 24 × 1 = 24 જ આવશે. ભાગાકાર કરી 2 × 2 બે માંથી બે જાય તો 0 પછી ચોપડો ઉતાર્યો 2 × 2 = 4 એટલે જવાબ આવશે 12. આપણે જ્યારે તમ શાકભાજી લેવા સાથે ગયા હોય તમારા મમ્મી સાથે તો તમને ખબર પડે કે શાકભાજી છે ને એ આવી રીતના ભાવ કરતા હોય. શાક લેવા જાય એટલે શું કરે 1.5 કિલો અને 2 કિલો અને એવા શબ્દ વાપરે. એટલે 1.5 કિલો શબ્દ વાપરે એટલે તમારે શું સમજવાનું 1.5 કિલો એટલે એક આખું અને બીજું અડધું. શું? એક આખું અને બીજો અડધા કિલો. 2 કિલો શબ્દ વાપરે તો 2 આખા કિલો અને 1 અડધો કિલોગ્રામ એટલે એવા શબ્દ વાપરતા હોય. તો એ જે તમારે જે ફેરી હોય એ શું કરે પહેલા 1.5 કિલો કે તો 1 કિલોગ્રામ નો ભાવ ગણી લે અને પછી 1.5 કિલોગ્રામ નો ભાવ ગણી લે અને પછી સરવાળો કરીને પૈસા કે જેમ આપણે કરી છે એમ જ આ જે જવાબ આવે છે એ બંને નો સરવાળો કરે પછી કુલ પછી ઇન્જેક્ટર માં 36 રૂપિયા થશે. ભીંડા ના કેટલા રૂપિયા? સમજણ પડી દરેક ને? પાંચમા દાખલામાં 1.1 ચતુર્થાંશ ભાગના બટેકાનો ભાવ શોધવાનો છે અને બટેકાનો ભાવ છે 16 રૂપિયા. રૂપિયા
समझाणो दरेक ने, कोई ना समझाणो होय तो पूछो। इना पछी छठो दाखलो छे, बे पूर्णांक एक तृतीयांश किग्रा कोबीज नो भाव केटलो थाय, अने कोबीज नो भाव छे 10 रूपया। चालो एमां मन केजो शुं करशुं, बे पूर्णांक एक तृतीयांश जीनर चतुर्थांश माटे, 24 रूपया।
अभी गम्मे
बराबर हवे प्रतिका सर मैंने तुम्हें पांचवो दाखलो समझायो नहीं ना समझायो पांचवो तो पांचवो मैं तुमने समय आपो तो ત્યારે તમને કેમ ના પૂછું અત્યારે મે બોર્ડ માં પૂછી ને કહો હું શું કરું બોલ तो आज आप आटलू राखी।